નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું યુથ વિદ્યાકુલની અંદર આપ જોઈ રહ્યા છો ધોરણ અગિયાર કોમર્સમાં અર્થશાસ્ત્ર વિષયનો ડેમો લેક્ચર આજે આપણે અભ્યાસ કરવાના છે ચેપ્ટર દસ અંદાજપત્ર બહુ એક સરસ મજાનું વિશિષ્ટ કાર્ય છે જે દરેક દેશની સરકાર દર વર્ષે કરે છે ચોક્કસ સમયગાળા માટે કરે છે ચોક્કસ હેતુથી કરે છે અને એ પણ મિત્રો ખાસ સમજવાનું કે આવનારા નાણાકીય વર્ષમાં કેટલા ખર્ચાઓ અને કેટલી આવકો મળશે એના અંદાજો મૂકે છે શું લેવા અંદાજો મૂકવાના કારણ કે દરેક દેશની સરકારનો નિયમ છે તો જવાબદારી છે કે આવનારા વર્ષોમાં દેશનો વિકાસ દેશની પ્રજાનું કલ્યાણ એટલે એ બધાને ધ્યાનમાં રાખીને સરકાર પ્રયત્ન કરે છે કે આવના આવનારા વર્ષની અંદર યોજનાઓ કામ સરળતાથી આપણે કરી શકીએ એના માટે સરકાર જે પત્ર બનાવે છે જે તૈયાર કરે છે એને કહેવાય છે અંદાજપત્ર અંગ્રેજીમાં જેને બજેટ પણ કહેવાય છે હકીકતમાં બજેટ શબ્દ તો જે નાણાં મંત્રી છે એ પેલા કાગળિયા છે બજેટના કાગળિયા જે બેગ ની અંદર કે અંદર લાવે એ બેગ કે માટે બજેટ એવો શબ્દ વપરાતો કોથળી કે થેલી માટે કે માટે પણ હવે આપણે બધા અંદાજપત્ર પેલા ડોક્યુમેન્ટ માટે વાપરીએ છીએ જેની અંદર આવનારા નાણાકીય વર્ષના હિસાબો હોય મતલબ આ અંદાજ હોય અંદાજો હોય આવક અને ખર્ચના કેટલી આવકો થઈ શકે કેટલા ખર્ચા આપણે કરવાના કરવા પડશે દેશના વિકાસ માટે એ બધું ભેગું કરો એટલે આપણને અંદાજપત્ર મળે

કે જે દે અર્થતંત્રની અંદર અમુક ક્ષેત્ર સરકાર ઉપ હસ્તક હોય અને અમુક ક્ષેત્રથી રાજ્ય અથવા તો કેન્દ્ર સરકાર હસ્તક હોય એટલે અમુક ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્ર ફૂલું ફાયલું હોય અમુક ક્ષેત્ર જાહેર સિવાય કોઈ અડી ન હોય દાખલા તરીકે દેશનું સંરક્ષણ ખાતું છે રેલવે છે લાઇસન્સ કઢાવવાની પ્રવૃત્તિ છે આ બધી એવી વસ્તુ છે કે જેમાં સરકાર સિવાય કોઈને કામ કરવાની છૂટ નથી જ્યારે અમુક ક્ષેત્ર એવા પણ છે ઘણા બધા કે જેમાં ખાનગી ક્ષેત્રને સંપૂર્ણપણે કામ કરવાની છૂટ છે એન્સણ ભારતમાં બે એવા સેક્ટર છે ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્ર બે પેરેલ ભારતમાં ચાલી રહ્યા છે અને માટે ભારતનું અર્થતંત્ર કેવું કહેવાય મિશ્ર અર્થતંત્ર કહેવાય અને એ મિશ્ર અર્થતંત્રમાં સરકાર કેવા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ કરી રહી છે સરકાર શું કામ કરી રહી છે બહુ મહત્વનું સ્થાન ધરાવે છે દ્રષ્ટિએ અને બીજું અહીંયા ખાસ કે સરકારની જવાબદારી શું છે દેશનો વિકાસ કરવાની શેની સરકારની જવાબદારી છે દેશનો વિકાસ કરવાની અને વિકાસ કરવા માટે જે આંતરમાળખું ઊભું કરવું પડે એ આંતરમાળખું ઊભું કરવાની અને આંતરમાળખું એટલે શું વાહન વ્યવહાર સંદેશા વ્યવહાર વીમો બેન્કિંગ આરોગ્ય આ બધી જે સુવિધાઓ છે ને આ બધી સુવિધાઓ ઊભી કરવાની જવાબદારી સરકારની છે એટલે એ દ્રષ્ટિએ છે સરકારે ઘણા બધા કામ કરવાના હોય છે એ દ્રષ્ટિએ જોવા જાવ તો સરકારે ઓગણીસો એકાવન માં આઝાદી પછી આયોજન પંચની શરૂઆત કરી પંચ પર શરૂઆત કરી આયોજન આયોજન પંચની પંચની શરૂઆત શરૂઆત કરી કરી અને જ એટલા માટે જેથી એ લોકો દેશના વિકાસ માટે કામ આપી શકે દેશના ઉત્પાદનમાં ફાળો આપી શકે હવે એના માટે ખાલી કેન્દ્ર સરકાર નથી મતતી મિત્રો આ યાદ રાખજો ખાસ કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સરકારો પણ મથે જ જોઈએ હકીકતમાં આપણે તો એમ સમજીએ ઓકે એટલે સમજી જોવા જાવ તો ભારતની અંદર સત્તાની વહેંચણી થયેલી છે સત્તાની વહેંચણી એટલે શું લેવલ લેવલ પાડવામાં આવે છે જોઈ કયા કયા એ સૌથી પહેલું છે કેન્દ્ર સરકાર સૌથી બીજું છે રાજ્ય સરકાર અને ત્રીજું છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ઓકે આમાં સૌથી પહેલું ત્રિસરી ત્રણ લેવલવાળી જે વહેંચણી થઈ છે એમાં સૌથી પહેલું શું છે કેન્દ્ર સરકાર હવે કેન્દ્ર સરકારે કયા કયા કામ કરવાના હોય આ સ્ત્રી સ્તરીય વેચણી એટલે શું સિમ્પલ સમજો કે જેટલા પણ કામો દેશની અંદર છે એ બધા કામ ખાલી કેન્દ્ર સરકાર કરતી નથી બંધારણે ત્રણેય સરકારોને કામ સોંપી દીધા છે આ ડાયરેક્ટ લોકો સાથે જોડાયેલી સરકાર છે આ રાજ્ય સાથે અને આ તો આખા ભારત દેશની સરકાર છે ઓકે કેન્દ્ર સરકારને અમુક કામ આપ્યા છે દાખલ કે શિક્ષણનું રસ્તાઓનું આંતરમાળાખાકીય સુવિધાઓનું રાજ્ય સરકારને કામ આપ્યું છે દાખલા તરીકે શિક્ષણનું આરોગ્ય સરકારને રાજ્યની અંદર બાળકોને પ્રાથમિક શિક્ષણ જળવાય તો તો એની જવાબદારી છે છે કે રાજ્ય સરકારની ઓકે અને છેલ્લું અને ત્રીજું છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની તો આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એ કઈ તો કે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા અને મહાનગરપાલિકા આ બધી જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે એમણે કયા કઈ સુવિધાઓ લોકોને આપવાની હોય એમની શું જવાબદારી છે તો કે ગ્રામીણ વિસ્તારના જે લોકો છે એમને સફાઈની વ્યવસ્થા 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 આરોગ્યની રસ્તાની જવાબદારી આ લોકોની છે ઇન શોર્ટ આ ત્રણે ત્રણ અલગ અલગ લેવલની જે સરકાર છે એ અલગ અલગ લેવલની સરકારને અલગ અલગ પ્રકારના કામ બંધારણે કરવાના કીધા છે અને ત્રણેય સરકાર દર વર્ષે પ્રયત્ન કરે છે કે અલગ અલગ કામ છે એ કરી શકે પ્રોબ્લેમ એ છે કે કામ કરવા માટે પ્લાનિંગ હોવું જોઈએ પ્લાનિંગ વગર કામ કરો તો નિષ્ફળ જ અને એટલે દરેક દેશની સરકાર એ પ્લાનિંગ માટે શું કરે છે અંદાજપત્ર બનાવે છે કે ભાઈ આપણે આટલી યોજનાઓ પૂરી કરવાની છે આટલા આપણે કામ કરવાના છે આટલું આમ કરવાનું છે એના માટે અગાઉથી પ્લાન કરો અગાઉથી આવતા વર્ષે કેટલા ખર્ચા થશે આવતા વર્ષે કેટલા કેટલી આવકો થશે એ બધું અગાઉથી કરે છે અગાઉથી પ્લાન કરે છે અને એટલા માટે આપણે ખાસ મિત્રો સમજી શકીએ કે દરેક દેશની સરકાર એના માટે શું કરે છે અંદાજપત્ર બનાવે છે ખબર પડે ને કે કેટલા ખર્ચા કરવાના એના માટે કેટલી આવકો કેટલું બળ કહેવાય અંદાજપત્ર સરકાર દ્વારા આવનારા નાણાકીય વર્ષ માટે રજૂ કરવામાં આવનાર ખર્ચ અને આવક ના અંદાજોના હિસાબ પત્ર ને શું કહેવાય અંદાજપત્ર ફરી વાર આમ સિમ્પલ સમજીએ કે કોણ રજૂ કરે કોણ બનાવે અંદાજપત્ર સરકાર બનાવે

બરાબર ને તો એ અંદાજપત્રની અંદર છે આપણને ખાસ માહિતી મળે બીજો અહીંયા ખાસ મિત્રો યાદ રાખજો કઈ કઈ બાબતો આપણે શીખી શકીએ પ્રોબ્લેમ કેવા આંકડા આપે છે આપણને અને અંદાજપત્ર છે ચોક્કસ માટે થાય બરાબર ને આવનારા નાણાકીય વર્ષ માટે જ રજૂ થાય છે અને પરફેક્ટ આંકડા આપણને આપતું નથી ફિક્સ આંકડા આપે અંદાજીત આંકડા આપે છે કે આવનારા વર્ષે લગભગ આટલું થાય પછી નહીં થાય એમાં કઈ કહી ન શકાય ને ભવિષ્ય કોણે જોયું છે

એ બનાવ્યા પછી ડાયરેક્ટ સરકાર અમલમાં મૂકી શકે નહીં ચાલો અમલમાં અમલમાં મૂકતા પહેલા જે દેશના પ્રતિનિધિઓની સભા છે એ સભાના પ્રતિનિધિઓની મંજૂરી લેવી પડે કે અમે દેશના વિકાસ માટે અંદાજપત્ર છે બરાબર છે કે નહીં અમલમાં મૂકીએ કે ન મૂકીએ સુધારા કરવા પડે એમ છે કે નહીં એ ચર્ચા વિચારણા કરવા માટે લઈ જવું પડે પછી ઓલા પ્રતિનિધિઓ છે લોકસભાના સભ્યો જેને આપણે એમએલએ એમએલએ કરીએ છીએ મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી બરાબર ને એનું ફૂલ ફોર્મ થાય વિધાનસભા છે સ્થાનિક સભા છે એ બધાના પ્રતિનિધિ હોય સભ્યો હોય એની મંજૂરી મેળવી પડે પછી જ પછી પછી જ અંદાજપત્ર અમલમાં મૂકી શકાય એટલે એ લોકસભાની અંદર પણ અંદાજપત્ર રજૂ કરવું પડે લોકસભામાં અંદાજપત્ર કોણ રજૂ કરે તો કે કેન્દ્ર સરકાર કરે કોણ કરે કેન્દ્ર સરકાર કેન્દ્ર સરકાર પોતાનું અંદાજપત્ર લોકસભામાં રજૂ કરે લોકસભાના પ્રતિનિધિઓ ચર્ચા વિચારણા કરે ને પછી અંદાજ અંદાજપત્ર છે પસાર કરે

એ બધા લોકો છે સભા ભરાયતી હોય ગામ ગ્રામ પંચાયત ઓર ગ્રામ સભા જિલ્લા પંચાયત ઓર જિલ્લાની સભા નગરપાલિકા હોય તો નગરપાલિકાની સભા એ બધાની અંદર આ લોકો ચર્ચા વિચારણા કરે સભ્યોની મંજૂરી મેળવે પછી એને અમલમાં મૂકે છે ઓકે અને બીજું અહીંયા ખાસ અગત્યનું મિત્રો કે કોણ રજૂ કરે અંદાજપત્ર તો સામાન્ય રીતે અંદાજપત્ર કેન્દ્ર સરકારનું અંદાજપત્ર હોય તો કેન્દ્ર સરકારના નાણા મંત્રી રાજ્ય સરકારનું અંદાજપત્ર હોય તો રાજ્ય સરકારના નાણા મંત્રી રજૂ કરે છે ઇન શોર્ટ અંદાજપત્ર બનાવવાની અને બનાવ્યા પછી રજૂ કરવાની જવાબદારી કોના માટે હોય છે નાણાં મંત્રી એ ખાલી જનરલ નોલેજ માટે કહી દઉં કે નાણાં મંત્રી કદાચ ન હોય તો જે તે પક્ષના પક્ષના કોઈ અન્ય નેતા હોય તો એ પણ છે રજૂ કરી શકે છે ને એવી પોસિબિલિટી નથી તો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે એ પણ અંદાજપત્ર છે એ રજૂ કરી શકે છે કોઈ ટેન્શન નથી આની અંદર તો આ રીતે સરકાર અંદાજપત્ર અંદાજપત્રથી બનાવે છે રજૂ કરે છે તૈયાર કરે છે અને આ રીતે કામ આપણા દેશની અંદર કરે છે ઓકે તો અહીંયા સુધી આપણે મિત્રો ખાસ રાખીએ તમારે પણ માસ્ટર ક્લાસનો લાભ લેવો હોય પેડ બેચનો લાભ લેવો હોય જેની અંદર ધોરણ નવ દસમાં ચાર વિષયો અને ધોરણ અગિયાર બારની અંદર આ પાંચ વિષયોનો ઉલ્લેખ છે સમાવેશ છે એના માટે હેલ્પલાઇન નંબર છે તમને વિશેષ ખાસ ઉપયોગી બનશે તો અને યુટ્યુબ ઉપર પણ તમે અગિયાર હજારથી વધારે વિડીયો છે ખાસ જોઈ શકશો ઓકે મિત્રો અહીંયા સુધી આપણે રાખીએ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો વધારે વધારે મિત્રો સાથે શેર કરજો અને યુથ વિદ્યાકુલ ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવજો મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મળીએ